મોર્નિંગ ફ્રેન્ડ્સ, આજનો આપણો સેશન છે હાઉ ટુ પ્રિલિમ ક્રેક. મારું નામ હર્ષલ પટેલ છે અને મેં 4 વાર યુપીએસસી પ્રિલિમ પાસ કરી છે અને આ પ્રિલિમ મેં ઇન્ટરવ્યૂ આપ્યું છે. તો આજના આપણે સેશનમાં ડિસ્કસ કરવાનું છે પ્રિલિમની એક્ઝામની સ્ટ્રેટેજી કઈ રીતે હોવી જોઈએ અને એને ક્રેક કરવા માટે શું વાંચવું અને કઈ રીતે વાંચવું એના ઉપર આપણે આજે ડિસ્કશન કરવાનું છે. તો બેઝિકલી યુપીએસસી એક કોન્સ્ટિટ્યુશનલ બોડી છે અને દર વર્ષે આપણે તમે જાણો છો કે દર વર્ષે એ લોકો 24 પોસ્ટની અરાઉન્ડ ઓલ ઇન્ડિયા સર્વિસ અને ગ્રુપ એન ગ્રુપ બેની સર્વિસની એક્ઝામ કન્ડક્ટ કરતી હોય છે, જેમાં 3 સ્ટેજ હોય છે. એક તો પ્રિલિમ, મેઇન્સ અને ઇન્ટરવ્યૂ. પ્રિલિમ્સ હોય છે એ ઓબ્જેક્ટિવ હોય છે, જેમાં 200 માર્કના 2 પેપર હોય છે, એક સીસેટ અને એક જીએસ. જેમાં સીસેટ છે એ માત્ર ક્વોલિફાઈ પેપર છે કે જેમાં 200 માત્ર 66 માર્ક લાવવાના છે, જ્યારે જીએસ છે એના બેઝ ઉપર તમારું મેરિટ બનતું હોય છે. ત્યારબાદ આવે છે મીન્સ. મીન્સ એ ટોટલી ડિસ્ક્રિપ્ટિવ જે પેપર છે, જેમાં 250 માર્કના કુલ 7 પેપર હોય છે, જેમાં 4 જીએસના પેપર હોય છે, એક ઓપ્શનલ કે જે તમારે સિલેક્ટ કરવાનું હોય છે એનું પેપર, એના 2 પેપર હોય છે ને કેસે. આમ ટોટલ 1750 માર્કની હોય છે. આ ઉપરાંત 300 માર્કના 2 લેંગ્વેજના પેપર હોય છે, એક ઇંગ્લિશ કમ્પલસરી હોય છે અને એક તમારે લેંગ્વેજ પસંદ કરવાની હોય છે. આજે 300 માર્કના જે 2 પેપર છે એ માત્ર ક્વોલિફાઈ પેપર છે, જેના બેઝ ઉપર તમારા મીન્સના પેપર ચેક થાય છે. અને ત્યારબાદ આવે છે ઇન્ટરવ્યૂ. તો ઇન્ટરવ્યૂ હોય છે 275 માર્કનું. એટલે આમ ટોટલ 3 સ્ટેજ, પ્રિલિમ્સ, મેઇન્સ અને ઇન્ટરવ્યૂ. જનરલી આ યુપીએસસીની જે આ 3 પેટર્ન છે એ જનરલી એક્ઝામ ક્યારે કન્ડક્ટ થતી હોય છે તો તમે જોશો કે મેમાં પ્રિલિમ પ્રિલિમ જનરલી મે જૂનમાં પ્રિલિમ થતી હોય છે, ત્યારબાદ સપ્ટેમ્બર ઓક્ટોબરમાં મીન્સ યોજાતી હોય છે અને ફેબ્રુઆરી માર્ચમાં ઇન્ટરવ્યૂ થતું હોય છે. તો હવે આ એક્ઝામ છે, આ એક્ઝામ કોઈ પણ ગ્રેજ્યુએટ કેન્ડિડેટ આપી શકે છે. જેના માટે ડિસાઇડ શું છે તો કે જે જનરલ કેટેગરીનો ઉમેદવાર છે એના માટે 21 લઈને 32 સુધી આ ક્યારે પણ 6 એટેમ્પ એને મળે છે અને એક્ઝામ આપે છે. ત્યારબાદ ઓબીસી કેન્ડિડેટ જે છે 21 લઈને 35 સુધીમાં એક્ઝામ આપી શકે છે અને ટોટલ 9 એટેમ્પ મળે છે. અને જે શિડ્યુલ કાસ્ટ અને શિડ્યુલ ટ્રાઇબના ઉમેદવારો છે જેમને 21 લઈને 37 સુધી આ એક્ઝામ આપી શકે છે અને અનલિમિટેડ એટેમ્પ એ લોકોને 21 લઈને 37 સુધી મળે છે. તો હવે આ એક્ઝામની આપણે ખાસિયત જોઈએ તો કે એક્ઝામમાં ક્લિયર કઈ રીતે થાય તો કે પ્રિલિમ જે માત્ર ક્વોલિફાઈ સ્ટેજ છે, જે તમારે જે સિલેક્શનનો ક્રાઇટેરિયા છે એ મેઇન્સ અને ઇન્ટરવ્યૂના બેઝ ઉપર ગણાતો હોય છે. એટલે આમ ટોટલ મીન્સ જે 1750 અને ઇન્ટરવ્યૂ કે જે 275, યાની 2025 તમારું ફાઇનલ સિલેક્શન કોલ આવતો હોય છે. તો આ એક્ઝામમાં આપણે કઈ રીતે પ્રિલિમની પ્રિપેરેશન કર્યું તો હવે પ્રિલિમમાં સીસેટ આવ્યું 2011 અને એ તો 2013 લોકો ક્વોલિફાય કર્યું, 2014 એ લોકો ક્વોલિફાય હોય. એ સીસેટની તો હવે ચિંતા કરવાની જરૂર જ નથી, કેમકે માત્ર સીસેટમાં 266 માર્ક લાવવાના હોય છે, જેમાં ક્વેશ્ચનો કેવા હોય છે, મેથ્સના હોય છે, રિઝનિંગના હોય છે, કોમ્પ્રિહેન્સિવ હોય છે, ડેટા એનાલિસિસ હોય છે. હવે આ 66 માર્ક લાવવા માટે ખૂબ જ સરળ છે. હવે ઘણા સ્ટુડન્ટ હોય છે કે સ્વાભાવિક છે કે આર્ટ્સના બેકગ્રાઉન્ડમાંથી આવતા હોય, જેને મેથેમેટિક્સ કે આ કોમ્પ્રિહેન્સિવમાં થોડી ડિફિકલ્ટી પડતી હોય એવા સ્ટુડન્ટોએ શું કરવું, તો એવા સ્ટુડન્ટોએ ખાસ ધ્યાન રાખવું કે મેક્સિમમ સીસેટના પેપરો સોલ્વ કરવા કમસે કમ 10-15 જ્યારે પણ પ્રિલિમની એક્ઝામ હોય એ એક્ઝામના 1 મહિનો પહેલાં તમે માત્ર રોજ 2 કલાક આપો સીસેટને અને 2 કલાકમાં તમે એની પ્રિપેરેશન કરો તો તમે આરામથી 66 માર્ક ક્વોલિફાય લાવી શકાય. એટલે સીસેટનું એટલું બધું તમારે ચિંતા કરવાની જરૂર નથી. જે સૌથી મેઇન પ્રિપેરેશન કરવાની છે જે આખી પેટર્નમાં છે જીએસની અને ખાસ કરીને આ જીએસના પેપર છે, કેમકે જીએસમાં હવે યુપીએસસીએ પોતાનો આખો ડાયમેન્શન ચેન્જ કર્યો છે. તમે જોશો કે 2013 પહેલાના પેપરોમાં જોશો તો કે 2013 પહેલાના પેપરો માત્ર મોર ઓર લેસ ફેક્ચ્યુઅલ પ્રકારના હતા, લાઈક કે ફાઇનાન્સ કમિશનના ચેરમેનની નિમણૂક કોણ કરે, બરોબર, ઇલેક્શન કમિશનનો ટેન્યુર કેટલો હોય, કે એ પ્રકારના ફેક્ચ્યુઅલ બેઝ ક્વેશ્ચન હતા. પણ 2013 પછીના પેપરોનું તમે એનાલિસિસ કરો તો એનાલિસિસ કરશો તો તમને જાણ મળશે કે ટોટલી કન્સેપ્ચ્યુઅલ બેઝ, ડાયનેમિઝમ અને એપ્લાઇડ પ્રકારના ક્વેશ્ચનો આ લોકો ખાસ પૂછે. જેમ કે આપણે અહીંયા જુઓ, વિચ ઓફ ધ ફોલોઈંગ આર એસોસિએટ વિથ પ્લાનિંગ ઇન ઇન્ડિયા? 1. ફાઇનાન્સ કમિશન, નેશનલ ડેવલપમેન્ટ કાઉન્સિલ, યુનિયન મિનિસ્ટ્રી ઓફ રૂરલ ડેવલપમેન્ટ, યુનિયન મિનિસ્ટ્રી ઓફ અર્બન ડેવલપમેન્ટ અને ધ પાર્લામેન્ટ. અને એની જે એની નીચે સબ ઓપ્શન છે 1, 2, 5, 1, 3, 4, 2 એન્ડ 5 અને 1, 2, 3, 4, 5. યાની ટોટલ ડાયમેન્શન, ટોટલ કન્સેપ્ટ ઓરિએન્ટેડ અને એપ્લાઇડ બેઝ ક્વેશ્ચનો, એની બિટવીન ધ લાઇન્સ ક્વેશ્ચનો હવે આવે છે. તો આ માટે તમારે શું કઈ રીતે વાંચવું અને શું વાંચવું, તો બેઝિકલી જીએસના જે પેપરો છે, જીએસનું જે પેપર છે એમાં કેટલા સબ્જેક્ટ આવે છે તો કે ટોટલ 7 સબ્જેક્ટ, એક પોલિટી, એન્વાયરમેન્ટ,
ઇકોનોમી, સાયન્સ ટેક, જિયોગ્રાફી, હિસ્ટ્રી અને કરંટ અફેર્સ. તો જનરલી સિવિલ સર્વિસની એક્ઝામ અને ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ આ બંનેની પ્રિલિમ સાથે છેલ્લા 5 વર્ષથી આ લોકો કન્ડક્ટ કરે છે. એટલે તમે જોશો છેલ્લા 5 વર્ષના પેપરોનું હંમેશા એનાલિસિસ હતું. પ્રિલિમ ક્લિયર કરવા માટેની પહેલી શરત છે કે તમારે તમારી જોડે છેલ્લા 5 વર્ષના યુપીએસસીના પ્રિલિમના પેપરો હોવા જોઈએ, એના સેટ હોવો જોઈએ, કયા કયા ક્વેશ્ચન કયા સબ્જેક્ટમાંથી કેટલા ક્વેશ્ચન પૂછાય છે એનો. તો તમે જોશો કે જનરલી વેઇટેજ એન્વાયરમેન્ટ ઇકોલોજીનું કમસે કમ 20-25 ક્વેશ્ચનોનું હોય છે. યાની એક પેપરમાં 20-25% ક્વેશ્ચનો એન્વાયરમેન્ટ ઇકોલોજીના હોય છે. એની પાછળનું રીઝન IFS અને સિવિલ સર્વિસ આ બંનેની એક્ઝામ જોડે કન્ડક્ટ થતી હોય, એટલે સ્વાભાવિક છે કે એન્વાયરમેન્ટ ઇકોલોજીના ક્વેશ્ચનો વધારે પૂછવાના છે. તો આપણે વાત કરીએ કે એન્વાયરમેન્ટ ઇકોલોજીમાં કઈ રીતે વાંચવું અને કઈ બુક રીડિંગ કરી. તો તમે જોજો કે એન્વાયરમેન્ટને ઇકોલોજીમાં મોરલેસ જે ઇંગ્લિશ મીડિયમના સ્ટુડન્ટો છે એમના માટે શંકર IAS એકેડેમીની બુક છે એન્વાયરમેન્ટ, એક સ્ટાન્ડર્ડ બુક છે. અને આ સિવાય જે હિન્દી મીડિયમના સ્ટુડન્ટો છે તો એમના માટે દ્રષ્ટિ IAS ની બુક છે, એક સ્ટાન્ડર્ડ બુક છે. હવે એન્વાયરમેન્ટની ઇકોલોજીના છેલ્લા 5 વર્ષના પેપરોનું એનાલિસિસ કરશો તો એમાંથી તમને ખ્યાલ આવશે કે મોટાભાગના ક્વેશ્ચનો ક્યાંથી આવતા હોય. તમે જોજો કે એન્વાયરમેન્ટ એક્ટ હોય ગવર્નમેન્ટના, લાઈક વાઇલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ છે કે એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટ 1986 છે, આ પ્રકારના એક્ટ જે છે, આ પ્રકારના પોલિસી છે, એના ઉપરથી લોકો ક્વેશ્ચનો પૂછતા હોય છે. બીજા સિમ્પલ ઇકોલોજી એન્વાયરમેન્ટના જે બેઝિક કન્સેપ્ટ છે, એનર્જી પિરામિડ છે, વોટ ઇઝ ઇકોલોજી, બરોબર, તો આ પ્રકારના ક્વેશ્ચનો એમાંથી પડતા હોય છે. થર્ડ કે લાઈક કોઈ કરંટમાં કોઈક નેશનલ પાર્ક છે કે વાઇલ્ડ લાઈફ સેન્ચુરી છે એ ચર્ચામાં રહ્યું હોય તો તમારે એમાંથી તમારે એ તમારે નોટ ડાઉન કરી રાખવું પડે. એમાંના ક્વેશ્ચનો છે દર વર્ષે ઓછામાં ઓછા 1 કે 2 ક્વેશ્ચનો નેશનલ પાર્ક વાઇલ્ડ લાઈફ સેન્ચુરીમાંથી આવતા હોય છે. પણ હવે નેશનલ પાર્ક ને વાઇલ્ડ લાઈફ સેન્ચુરી તમે લિસ્ટ જોશો તો આખા ઇન્ડિયામાં 500થી વધારે વાઇલ્ડ લાઈફ સેન્ચુરી અને 100થી વધારે નેશનલ પાર્ક છે. એટલે તમારે એક ગોખવું એ તમારા માટે કંઈ કોઈના પણ માટે સરળ વાત નથી. પણ તમારે ધ્યાન ક્યાં રાખવાના, જે કરંટમાં જે ચર્ચામાં હોય એ નેશનલ પાર્ક એ ખાસ ધ્યાન રાખવાના. એ લોકો એને કરંટ કરે છે જિયોગ્રાફી સાથે, એટલે મેપિંગનો પણ આખો તમારે ડાયરો આવે, આપણે જિયોગ્રાફીમાં ચર્ચા કરીશું. દેટ્સ એટલે વાઇલ્ડ લાઈફ ને નેશનલ પાર્કના. તો ફોર્થ કોઈ ઇન્ટરનેશનલ કન્વેન્શન યોજાય છે, લાઈક કે પેરિસ સંમેલન છે, બરોબર, કે બેઝલ કન્વેન્શન છે, જે ઇન્ટરનેશનલ કન્વેન્શન છે સંમેલન યોજાય છે, ઇન્ટરનેશનલ સોલર એલાયન્સ છે, વન ટાઈપ ઓફ એન્વાયરમેન્ટનો ભાગ છે. તો એ પ્રકારના સંમેલનમાંથી એ લોકો ક્વેશ્ચનો પૂછતા હોય છે. યાની કે કરંટના સ્ટેટિક પાસ અને કરંટનો પાસ આ બંને કમ્બાઈન કરીને એન્વાયરમેન્ટમાં એ લોકો ક્વેશ્ચનો પૂછતા હોય છે. તો એન્વાયરમેન્ટની ઇકોલોજી ઉપર સૌથી વધારે ભાર આપવો એ જરૂરી છે. અને જે લોકો આ વર્ષે જે હવે આ ફેરી જે લોકો પ્રિલિમ આપવાના છે એ લોકો માટે તો ખાસ છે કે લાસ્ટ ટાઈમની સ્ટ્રેટેજીમાં એન્વાયરમેન્ટને તમે મેક્સિમમ રિવાઇઝ, એન્વાયરમેન્ટ સબ્જેક્ટને મેક્સિમમ રિવાઇઝ કરો, એટલો તમારા ચાન્સીસ ક્લિયર થવાના વધી જશે. હવે સેકન્ડ સબ્જેક્ટ છે આપણે ઇકોનોમીનો. તો ઇકોનોમીમાં જોશો ફરીથી એ જ વાત, કન્સેપ્ચ્યુઅલ અને એપ્લાઇડ બેઝ ક્વેશ્ચન. કન્સેપ્ચ્યુઅલમાં એ લોકો મોનેટરી પોલિસી, ફિસ્કલ પોલિસી છે, કે બેલેન્સ ઓફ પેમેન્ટ છે, ઇન્ટરનેશનલ ટ્રેડ છે, બેન્કિંગ, ફાઇનાન્સ, આ પ્રકારના ચેપ્ટરોમાંથી એ લોકો કન્સેપ્ચ્યુઅલ ક્લિયરિટી માગતા હોય છે, કન્સેપ્ચ્યુઅલ બેઝ ક્વેશ્ચનો પૂછતા હોય છે. અને આ કન્સેપ્ટની સાથે એપ્લાઇડ ક્વેશ્ચનો કઈ રીતે થાય, કઈ રીતે પૂછે, એ રીતના ક્વેશ્ચનો એ લોકો પૂછતા હોય છે. લાઈક કે ઇકોનોમીમાં એક ક્વેશ્ચન એ લોકોએ પૂછ્યો હતો કે કન્સેપ્ટ કે જનધન યોજનાનો મેઇન મોટો શું હતો, સ્વાભાવિક છે ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન, એક કન્સેપ્ટ છે. સિમ્પલ પ્રકારના ક્વેશ્ચન પૂછતા હોય છે, એના માટે કંઈ બહુ ડીપમાં ઉતરવાની જરૂર નથી. બીજો એક ક્વેશ્ચન પૂછ્યો હતો કે બેલેન્સ ઓફ પેમેન્ટનો મેઇન મોટો કયો, તો ખબર હશે કે ટ્રાન્ઝેક્શનનો બેલેન્સ રાખવા. તો દેટ્સ ઓલ, તમારે કન્સેપ્ચ્યુઅલ ક્લિયરિટી ઇકોનોમીમાં જેટલી સારી હશે એટલું જ તમારે અહીંયા સારું રહેશે. ઇકોનોમીમાં 2 હોય છે જનરલી, માઇક્રો ઇકોનોમી અને મેક્રો ઇકોનોમી. માઇક્રો ઇકોનોમીમાં એટલું વેટેજ નહીં આપવાનું, પણ જે મેક્રો ઇકોનોમી છે, GDP, GNP, નેશનલ ઇન્કમ, પર કેપિટા ઇન્કમ, આ પ્રકારના જે ચેપ્ટર છે, જે કરંટમાં ઇકોનોમીના જે ચેપ્ટર છે, કરંટમાં ઇકોનોમી બેઝ જે રિફોર્મ્સ છે એના ઉપર તમારે વધારે તૈયારી કરવી પડશે. અને એના માટે શું વાંચવાનું, એક તો NCERT છે, ક્લાસ 11ની બુક, જે તમને કન્સેપ્ચ્યુઅલ ક્લિયરિટી આપશે. આ ઉપર મૃણાલ પટેલના વિડીયોઝ છે, એને લેક્ચરની PPET મળે છે, એની PDF છે. બસ આટલું વાંચો અને મેક્સિમમ રિવાઇઝ કરો તો આરામથી તમારી ઇકોનોમીમાં કવર થઈ જાય. ત્યારબાદ આપણે જોઈએ તો કે હિસ્ટ્રી. હિસ્ટ્રીમાં એક તો 2 સેશન જનરલી હોય છે, એક આર્ટ એન્ડ કલ્ચર અને એક
હિસ્ટ્રી અલગથી મોડર્ન હિસ્ટ્રી કહો. આર્ટ એન્ડ કલ્ચરમાં મૂળ રોલ લેશે પ્રિલિમ, એન્સેન્ટ અને મિડિવલના જે મોટા ભાગના ક્વેશ્ચનો તમે જોશો તો કે આર્ટ એન્ડ કલ્ચર રિલેટેડ જ હોય છે. એટલે એમાં તમારે પ્રિપેરેશન આર્ટ એન્ડ કલ્ચરની કરશો તો વાંધો નહીં આવે. આર્ટ એન્ડ કલ્ચરમાં કઈ રીતે કઈ બુક વાંચી તો કે નીતિન સિંઘાનાની. અને ટુ બી ફેક્ટ, આર્ટ એન્ડ કલ્ચર બહુ બ્રોડ સબ્જેક્ટ છે અને ફેક્ચ્યુઅલ ક્વેશ્ચનો જ આવતા હોય છે. એમાં ડાયમેકિનિક બનાવતા જ નથી, ટુ ધ પોઈન્ટ એન્ડ ફેક્ચ્યુઅલ હોય છે. હવે સ્વાભાવિક છે કે આપણું આર્ટ એન્ડ કલ્ચર એટલું બ્રોડ છે, એટલું વિશાળ છે કે તમે ફેક્ચ્યુઅલ ગોખવા જશો તો આપણી જોડે ટાઈમ નહીં. અને આપણી જે લોકો પ્રિલિમ આપવાના છે એના માટે હવે ટાઈમ નથી કે આર્ટ એન્ડ કલ્ચર માટે આટલું બધું વેઇટેજ આપે. તો સ્વાભાવિક છે કે આર્ટ એન્ડ કલ્ચરને તમે ઓછું મહત્વ આપો એને આપો, પણ જે મેઇન મેઇન બેઝિક છે લાઈક કે પેઇન્ટિંગ છે, ડાન્સ છે, જે મેઇન મેઇન ઇમ્પોર્ટન્ટ છે એને તમે થ્રુ આઉટ કરી દો અને એને તમે ધ્યાન રાખો. બાકી આર્ટ એન્ડ કલ્ચર એવો સબ્જેક્ટ છે કે કોઈનાથી પણ સંપૂર્ણ રીતે કવર ના થાય, કેમ કે ઘણા બધા ફેક્ચ્યુઅલ ક્વેશ્ચનો એમાંથી આવતા હોય છે. અને યુપીએસસી એવા જ ક્વેશ્ચન પૂછાતી હોય કે જે આપણે વિચાર્યું પણ નથી હોતું. એવા તમે ગમે તેલું આર્ટ એન્ડ કલ્ચરમાં વાંચશો પણ ત્યાં જઈને જયારે એક્ઝામમાં જશો ને ત્યારે કંઈક અલગ જ ક્વેશ્ચન આવશે. તો બેટર છે કે આર્ટ એન્ડ કલ્ચરમાં જેને હિસ્ટ્રી ઓપ્શન હશે એને પણ તકલીફ પડે છે. તો આ સબ્જેક્ટને એટલું બધું ઇમ્પોર્ટન્સ નહીં આપો તો પણ ચાલશે. જસ્ટ નીતિન સિંઘાની એને થ્રુઆઉટ કરી દો, જે બેઝિક બેઝિક મેઇન મેઇન ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે જોઈ લો. છેલ્લા 5 વર્ષના પેપર એમાં કઈ કઈ થીમ ઉપર ક્વેશ્ચન પૂછાય છે એ થીમ બેઝ ઉપર તમે આર્ટ એન્ડ કલ્ચરમાં પ્રિપેરેશન કરી દો, દેટ્સ ઓલ ઇનફ. હવે હિસ્ટ્રીની વાત કરીએ, ખાસ કરીને મોડર્ન હિસ્ટ્રી. મોડર્ન હિસ્ટ્રી સૌથી ઇમ્પોર્ટન્ટ છે યુપીએસસી પ્રિલિમના સ્ટેજ ઉપર. ઓન એન્ડ અરાઉન્ડ દર પેઢી 8-10 ક્વેશ્ચનો મોડર્ન હિસ્ટ્રીના પડતા હોય છે. આ મોડર્ન હિસ્ટ્રીમાં તમારે 1857થી ચાલુ કરી દેવાનું તે 1947 સુધીની. આમાં એ લોકો મેજર ઇવેન્ટ્સો મોટે ભાગે પૂછતા હોય છે, કોઈ પણ ડીપમાં એ લોકો જતા નથી. મેજર ઇવેન્ટ્સોની ઘણી વાર ક્રોનોલોજી પૂછતા હોય છે, યા કે લાઈક કે કેબિનેટ મિશન હોય તો કેબિનેટ મિશનની મેઇન મેઇન રિકમેન્ડેશન શું હતી. એ લોકો એક બે ત્રણ લાઈન આપે ને એની જે સબ પેટા ઓપ્શન જે રીતે અહીંયા બતાવ્યું છે એ રીતે એ લોકો ઓપ્શન મૂકતા હોય છે. દેટ્સ મીન મોડર્ન હિસ્ટ્રીમાં 1857થી લઈને 1947નો જે સમય છે આ પ્રિલિમની એક્ઝામમાં સૌથી ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર કહેવાય. તો આને મેક્સિમમ રિવાઇઝ કરો. આ હવે ક્યાંથી વાંચું તો તમે 11 અને 12ની તમિલનાડુ બેઝ એનસીઆરટી જે ઇંગ્લિશ મીડિયમના સ્ટુડન્ટો છે એના માટે હું પ્રિફર કરું છું કે તમિલનાડુની એનસીઆરટી, તમિલનાડુની સ્ટેટની જે એનસીઆરટી છે એ તમે પ્રિફર કરો. અને જે હિન્દી મીડિયમના છે એ લોકોને કંઈ 11-12ની તમે એનસીઆરટી જે ન્યૂ વાંચજો, ઓલ્ડ વાંચવાની એવું કંઈ જરૂર નથી, ન્યૂ ટેક્સ્ટ બુક જ વાંચજો. અને ખાસ કરીને મોડર્ન હિસ્ટ્રી માટે સ્પ્રેક્ટમ વાંચજો. સ્પ્રેક્ટમમાં શું છે, એક તો ક્રોનોલોજી બહુ સારી આપી છે, એક ઇઝી લેંગ્વેજમાં થ્રુ આઉટ આપણે હિસ્ટ્રી એકદમ સમજાઈ જાય એવું છે, પ્લસ જે ફેક્ચ્યુઅલ જે નાની નાની ઇન્ફોર્મેશન છે એ આપી જાય. કેમ કે હિસ્ટ્રીમાં કોન્સેપ્ટ કરતાં આખી ડિટેલ વાંચવી જરૂરી છે. એ ક્રોનોલોજી છે, એ ક્રોનોલોજી એકવાર તમારે એકવાર સેટ થઈ ગઈ ને તો તમારે હિસ્ટ્રીમાં આરામથી તમે કોઈ પણ પ્રકારના ક્વેશ્ચન હશે ને તો એને હેન્ડલ કરી શકશો. દેટ્સ ઓલ મોડર્ન હિસ્ટ્રી માટે સ્પેક્ટ્રમ વાંચજો. ત્યારબાદ આપણે આવીએ જિયોગ્રાફી માટે. તો કે જિયોગ્રાફી માટે શું, તો તમે જિયોગ્રાફીમાં તમે છેલ્લા 5 વર્ષના પેપરોનું એનાલિસિસ કરો. તો બે સેક્શન દેખતો, ફિઝિકલ જિયોગ્રાફી અને ઇન્ડિયન જિયોગ્રાફી. ફિઝિકલ જિયોગ્રાફીના જે બેઝિક જે ફંડા છે લાઈક વાઇન છે, સાયક્લોન છે, કે બધા કઈ રીતે ઉદ્ભવ થાય એનો કે એની પ્રોસેસ શું છે, તો એ રીતના ક્વેશ્ચનો, એક તો કન્સેપ્ચ્યુઅલ ક્લિયરિટી ખાસ માંગેલી એ પ્રકારના ક્વેશ્ચનો. અને ઇન્ડિયન બેઝ જિયોગ્રાફી હોય કે યા વર્લ્ડ મેપ છે તો કે એ પ્રકારના ક્વેશ્ચનોમાં એ લોકો કઈ રીતે પૂછતા હોય, લાઈક કે ભાઈ ગંગાની સહાયક નદીઓ કઈ છે, કે ચાર પર્વતો આપે ને કે ચાર પર્વતોને ઉત્તરથી દક્ષિણમાં તમે ગોઠવો, તો લાઈક કે મેપ બેઝ ક્વેશ્ચનો પૂછતા હોય છે. તો કે એ રીતનાની એક તૈયારી કરવી પડે અને એક ફિઝિકલ જિયોગ્રાફી. હવે જિયોગ્રાફીમાં શું વાંચવાની જરૂર છે, તો જિયોગ્રાફીમાં 8-12ની એનસીઆરટી મોર દેન ઇનફ છે. 8-12ની એનસીઆરટી, એનાથી વધારે વંચાય જ નહીં. જો આ સિવાય પર તમારે એકાદ રેફરન્સ બુક વાંચવી હોય તો તમે માજી દુસેન છે ઇન્ડિયન જિયોગ્રાફી માટે, યા રાજતનિલ મેડમના વિડીયો છે એની પીપીટી તમે દેખી લો. બાકી 8-12ની એનસીઆરટી પ્રિલિમ માટે, જિયોગ્રાફી માટે મોર દેન ઇનફ છે. એનાથી આગળ વાંચવાની કંઈ જ જરૂર નથી. અને જે અત્યારે જે લોકો પ્રિલિમ આ વર્ષે આપવાના છે એને તો આ જ વાંચવું જોઈએ અને આને જ વારંવાર રિવિઝ કરવું જોઈએ, કેમ કે એનાથી આગળ વંચાય નહીં. હવે વાત કરીએ આપણે જિયોગ્રાફી પછી વાત કરીએ કે સાયન્સ એન્ડ ટેકનિક. તો સાયન્સ એન્ડ ટેકમાં બેઝિકલી હવે જે એ લોકો બધા પ્રિફર કરતા હોય છે કે એનસીઆરટી વાંચો, તમે 9-8-10ની એનસીઆરટી વાંચો. સ્વાભાવિક છે કે જે નોન સાયન્સ બેકગ્રાઉન્ડ વાળા હશે, હવે અત્યારે હવે કેમેસ્ટ્રી વાંચશે કે બાયોલોજી વાંચશે તો એ લોકો માટે તકલીફ પડે એવું છે. અને જનરલી તમે છેલ્લા 5 વર્ષના ક્વેશ્ચનોનું એનાલિસિસ કરો સાયન્સ એન્ડ ટેકનું, તો આ સાયન્સ એન્ડ ટેકના ક્વેશ્ચનો મોટે ભાગે તમારે ટેકનોલોજી બેઝ કરંટમાં ઇનોવેશન જે કર્યું એના ઉપર આવે છે, લાઈક સ્પેસ ટેકનોલોજી છે,
ડિફેન્સ ટેકનોલોજી છે, બાયોટેકનોલોજી છે, નેનો ટેકનોલોજી છે, આ પ્રકારના અલગ અલગ ડાયમેન્શનમાંથી લોકો ક્વેશ્ચન પૂછતા હોય છે અને એમાં જ સીધે સીધા ક્વેશ્ચન પડે છે. તો હું તો એમ જ કહું છું કે સાયન્સ એન્ડ ટેકનોલોજી એનસીઆરટી વાંચીને થોડો ટાઈમ વેસ્ટ ના કરાય, સીધું ને તમારું જો માર્કેટમાં કરંટ અપડેટ્સનું જે મટીરિયલ આવે છે, જે PT365 સાયન્સ એન્ડ ટેકનું આવે છે, એ વાંચી લેવું, એ વધારે પીતા હોય છે, એટલે ટાઈમ કન્ઝ્યુમિંગ ના થાય અને તમને ક્વેશ્ચનો આરામથી તમે ક્લિયર કરી શકો. આ સિવાય એક આપણે કરંટ અપડેટ્સ ઉપર આપણે પ્રિલિમમાં ડિસ્કશન, તો કે કરંટ અપડેટ્સ કેટલા વર્ષનું વાંચું અને કરંટ અપડેટ્સ એક બ્રોડ સબ્જેક્ટ છે, તમે કેટલું વાંચશો, એક બહુ સૌથી ચેલેન્જિંગ ટાસ્ક કરંટ અપડેટ્સ ઉપર હોય છે. તો જનરલી યુપીએસસીના પેપરોનું એનાલિસિસ કરતો હતો કે 2 વર્ષનું કરંટ અપડેટ સૌથી ઇમ્પોર્ટન્ટ હોય છે, છેલ્લા 2 વર્ષનું. હવે તો 2 વર્ષની આજુ બાજુ, પહેલા બધા 1 વર્ષનું વાંચતા હતા, પણ છેલ્લા 2 વર્ષનું વાંચવું જરૂરી છે, કેમ કે એ લોકો ગમે ત્યારે કોઈ પણ ક્વેશ્ચન પૂછી લે છે જે પાસ્ટમાં ઘટના બની હોય ને અચાનક કરંટમાં રિલેવન્ટ થઈ ગયું. એટલે 2 વર્ષનું તમારે કરંટ અપડેટ્સ વાંચવું જરૂરી છે. કરંટ અપડેટ્સના સોર્સિસ માર્કેટમાં ઘણા બધા અવેલેબલ હોય છે, લાઈક છે વિઝન છે, સંકટ છે, ખાન એકેડેમીના છે, દ્રષ્ટિ આઈએસ છે, ઘણા બધા ઇન્સ્ટિટ્યૂટના સારા સારા વાજીરાઓના છે, ઘણા બધા એ લોકો એકેડેમીના મટીરિયલને ઘણું બધું સારું અવેલેબલ હોય છે. તો હવે સ્ટુડન્ટો શું કરે છે, કરંટ અપડેટ્સ મેક્સિમમ અલગ અલગ સોર્સથી અલગ અલગ વાંચે. તમે કરંટ અપડેટ્સ એક એવો સબ્જેક્ટ છે ને, મેક્સિમમ તમે જેટલું પણ વાંચો ને ક્યારેક હું એક ક્લિયર નહીં થાય, ક્યારેક કવર નહીં થાય. તો બેઝિકલી હું તો એમ જ કહું છું કે કોઈ પણ 2 સોર્સ પકડી લાગો, લાઈક વિઝન ને ઇનસાઇડ તમે પકડ્યું તો વિઝન ને ઇનસાઇડને ફોલો કરો, ત્રીજો કોઈ સોર્સને કરંટ અપડેટ્સમાં ફોલો ના કરો, કેમ કે કરંટ અપડેટ્સમાં તમે રચ્યા પચ્યા રહેશો તો જે બીજા બધા જે સબ્જેક્ટ છે, ઇકોનોમી છે, એન્વાયરમેન્ટ છે, હિસ્ટ્રી છે, જિયોગ્રાફી, એના સ્ટેટિક પાર્ટ્સ તમે નહીં વાંચી શકો અને એટલું બધું ઇમ્પોર્ટન્ટ આપશો તો કરંટ અપડેટ્સને જરૂર નથી. 2016માં જેમ કે અરાઉન્ડ 35-40 ક્વેશ્ચનો કરંટ અપડેટ્સના હતા, તો એ વખત કરંટ અપડેટ્સનું વેઇટેજ વધારે હતું, પણ એના પછી તમે જુઓ તો કન્ટિન્યુઅસ કરંટ અપડેટ્સનું વેઇટેજ ઘટતું જાય છે. એટલે યુપીએસસીમાં કોઈ ફિક્સ પેટર્ન નથી કે કરંટ અપડેટ આ જ સબ્જેક્ટને વધારે પ્રિફર કરવા, બધા સબ્જેક્ટને તમે ઇક્વલ ચાલો અને ઇક્વલી વાંચો, એ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. તો લાઈક કરંટ અપડેટ્સના 2 સોર્સ પકડો, એક તો વિઝન, ઇનસાઇડ, વોટ એવર, તમે જે પણ તમને અનુકૂળ હોય, કોઈ ચેન્જીસ ના કરો. હું કહું કે આ વાંચો એટલે આ વાંચવાની જરૂર નથી, તમે જે વાંચતા હો એને થ્રુ આઉટ કરો અને મેક્સિમમ રિવાઇઝ કરો. અને એની કંઈ કરંટ અપડેટ્સની હવે કંઈ નોટ્સ બનાવવાની જરૂર નથી, માર્કેટમાં તમને સીધે સીધું મટીરિયલ તમને અવેલેબલ થાય છે, તો શું કામ તમે ન્યૂઝપેપર વાંચો, ન્યૂઝપેપરના કટિંગ્સ કરશો અને એની નોટ્સ બનાવો છો. એ બધું ક્યારે હતું, આજથી 5-6 વર્ષ પહેલા એ રીતેની કેન્ડિડેટ્સો પ્રિપેરેશન કરતા, કેમ કે એ લોકો જોડે માર્કેટમાં એટલું મટીરિયલ સારું અવેલેબલ નહોતું. હવે ક્લાસીસવાળા, ઓનલાઈન એકેડેમીવાળા તમને સારામાં સારું મટીરિયલ અવેલેબલ કરતા હોય છે, તો શું કામ એના પાછળ વેસ્ટ નહીં કરું, એના કરતાં બેટર છે એક નોટ્સ સીધી ઉપાડો અને એને મેક્સિમમ રિવાઇઝ કરો. હવે સૌથી મિસ્ટેક ક્યાં થાય છે પ્રિલિમમાં જનરલી, તો એક તો પ્રિલિમમાં બધા સ્ટુડન્ટનો ડિમાન્ડ હોય છે, એક તો પેલા કેટલા ક્વેશ્ચન એટેમ્પ કરવા, અને આ બધું વાંચ્યા પછી પણ સક્સેસ કેમ નથી થવાનું. તો જનરલી દેખજો કે છેલ્લા 5 વર્ષમાં તમે કટ ઓફનું એનાલિસિસ કે વોટ એવર બધું કરો તમે, તો ઓન એન અડાઉટ 50%ની આજુબાજુ તમારે જનરલ કેટેગરીનું કટ ઓફ રહેતું હોય છે. દેટ્સ મીન તમારે ક્વેશ્ચનો એટેમ્પ જો તમે 60-70 કર્યા હોય તો તમારે ક્લિયર કરવાના ચાન્સીસ બહુ જ ઓછા છે. એક્સેપ્શનલી તમે એકદમ પરફેક્ટ હોય, કેમ કે પરફેક્ટ હોય અને સિલેક્ટ તમે સારા હોય, તમે સારું એવું વાંચ્યું અને તમને કોન્ફિડન્સ હોય કે તમે જેટલા સિલેક્શન કર્યા એટલા સાચા છે, તો તમારા પાસ થવાના ચાન્સીસ વધે. એથી 60-70 ક્વેશ્ચનો અટેમ્પ કરવાથી પ્રિલિમ ક્લિયર કરવી હવે ટફ થાય છે, કેમ કે દર વર્ષે કેન્ડિડેટ્સોની સંખ્યા પણ વધતી જાય છે, કોમ્પિટિશનનું લેવલ પણ વધતું જાય છે, પ્લસ જે ક્વેશ્ચનની ડિમાન્ડ છે યુપીએસસી જે ક્વેશ્ચનો છે ટ્રિકી પૂછે છે. યાદ રાખજો યુપીએસસીના ક્વેશ્ચનો ટ્રિકી એટલા માટે હોય છે કે હાર્ડ નથી, ટ્રિકી, કેમ કે એના ઓપ્શનલ એ લોકો વધારે ટ્રિકી બનાવે છે. લોકો સીધો ને સીધો ક્વેશ્ચન પૂછે, જે અંદર જે ઓપ્શન જે મૂકે છે ને, આપણે જોયું ને 1, 2, 3, 4, 5, એમાં એ લોકો એટલું ટ્રિકી કહે છે, ટ્રિકી બનાવે છે, જેના કારણે કહું આપણે અંદર જ્યારે એક્ઝામ હોલમાં બેઠા હોય ત્યારે આપણે એની જગ્યાએ બી કરી દઈએ, બીની જગ્યાએ સી કરી દઈએ, બહાર એને આપણે રિયલાઇઝ થાય છે કે આ રહી આપણી ભૂલ થઈ ગઈ, યાની ઓપ્શનલ બહુ ટ્રિકી હોય છે. એટલે 60-70 ક્વેશ્ચનો જો કોઈ કેન્ડિડેટ અટેમ્પ કરતો હોય તો હું એમને રિક્વેસ્ટ કરું છું કે આટલા તો ના કરવા જોઈએ, કેમ કે આનાથી તમારા ચાન્સીસ બહુ ઓછા થતા જાય છે. મિનિમમ મારું પર્સનલી માનવું છે કે ખાસ કરીને જે જનરલ કેટેગરીના ઉમેદવારો છે એ લોકોએ 80-85 તો કરવા જ જોઈએ, તો એમનો સક્સેસનો ચાન્સીસ, પ્રિલિમનો ક્લિયર કરવાનો સક્સેસનો ચાન્સીસ વધી જાય છે. કેમ કે પ્રિલિમમાં નોલેજ છે, નોલેજની ટેસ્ટ થાય છે અને એમાં તમે જોશો કે
80-85 કરશો તો ત્યારે તમારે 10-15 ખોટા પડશે, તો તમે 120 અરાઉન્ડ તમારા માર્ક આવશે અને તમે સ્ટેબલ રહેશો. તો જેના દ્વારા શું થશે કે તમે પ્રિલિમ આપી, બીજા દિવસ તમે તમારા માર્ક કાઉન્ટ ગણ્યા અને બીજા દિવસથી તમે તમારા મેઇન્સ અને ઓપ્શનલની પ્રિપેરેશન ચાલુ કરી દેશો. નહીંતર શું થશે, 95-100 વચ્ચે જેના માર્ક આવશે ને એ હંમેશા કોઈ ગઢમથલમાં રહેશે. એ હંમેશા રોજ ઇન્ટરનેટમાં ચેક કરશે કે ભાઈ કેટલું મેરિટ રાખશે, અને લોકો અલગ અલગ ક્લાસવાળા અલગ અલગ કહેશે એટલે એનો ટોટલી રિઝલ્ટ આવશે, એની એક મહિના સુધી એનો ટાઈમ વેસ્ટ જશે અને આ દરમિયાન સુધી એ પ્રિપેરેશન એટલી બધી કરી નહીં શકે. એટલે બેઝિકલી હું તો એમ કહું છું કે 80-85 મિનિમમ એટેમ્પ કરવા જોઈએ, એની ઉપર જો તમે મેક્સિમમ વાંચો તો વધારે હેલ્પફુલ છે, વધારે એટેમ્પ કરવા જોઈએ. હવે બીજો સોર્સ છે પ્રિલિમમાં બધા સ્ટુડન્ટો હોય છે એ બધાને ખબર છે શું વાંચવું, પણ એકચ્યુઅલી શું થાય છે કે લાઈક પોલિટીમાં છે, પોલિટીમાં આપણે ખબર પડી કે લક્ષ્મીકાંત વાંચવાની છે બરોબર, તો લક્ષ્મીકાંતની સાથે ક્લાસીસની નોટ્સ પણ વાંચશે, ડીડી પાસુ પણ વાંચશે, જૈન પાંડુ પણ વાંચશે, અલગ અલગ રિસોર્સનું અલગ અલગ રિસોર્સ એ લોકો વાંચવાનું ચાલુ કરશે. એના કારણે શું તમારી કન્સેપ્ચ્યુઅલ ક્લિયરિટી નહીં થાય અને મેક્સિમમ તમારું તમે એમ ઈચ્છો કે હું વધારે ને વધારે બુક્સમાંથી કવર કરી લઉં, એના કારણે કન્સેપ્ચ્યુઅલ ક્લિયરિટી નહીં થાય અને તમે ક્વેશ્ચનને સોલ્વ પણ નહીં કરી શકો. બેટર છે, હું તો પર્સનલી સજેસ્ટ કરું છું કે દરેક સબ્જેક્ટની તો બેઝિક એનસીઆરટી વાંચી લીધી, એનસીઆરટીને મેક્સિમમ રિવાઇઝ કરી, પછી દરેક સબ્જેક્ટની એક એક જ રેફરન્સ બુક હોવી જોઈએ, એકથી વધારે કોઈ પણ રેફરન્સ બુક હોવી જ ના જોઈએ. પોલિટીમાં લક્ષ્મીકાંત દેટ્સ ઓલ લક્ષ્મીકાંત જ વાંચવાની, એના સિવાય માર્કેટમાં ગમે તેવું સારું મટીરિયલ આવે તો આપણે અડવાનું નહીં, કોઈ પણ ક્લાસીસની નોટ્સ કે કાંઈ પણ જવું નહીં, ખાલી લક્ષ્મીકાંતને થ્રુ આઉટ કરો અને એના મેક્સિમમ રિવાઇઝ કરો. મેક્સિમમ રિવાઇઝ કરશો એટલે તમારે કન્સેપ્ચ્યુઅલ ક્લિયરિટી થશે, તમારી થિંકિંગ પ્રોસેસ પણ સારી થશે. તો એટલે કહું છું બધા સ્ટુડન્ટો ઘણા બધા સોર્સિસની પાછળ ભાગતા હોય છે, આટલા બધા સોર્સિસની પાછળ ભાગવાની જરૂર નથી. કોઈક મટીરિયલને પકડો અને એને મેક્સિમમ રિવાઇઝ કરો, જેના કારણે તમને આસાની રહેશે. એક તો સબ્જેક્ટની ક્લિયરિટી પણ વધશે, તમારે એને કનેક્ટ પણ કરી શકશો, કરંટ અફેર્સ સાથે પણ એને કનેક્ટ કરી શકશો અને આ રીતનાની સ્ટ્રેટેજી રહેશે. બીજું પ્રિલિમમાં શું થાય છે કે બધા સ્ટુડન્ટો એવા હોય છે કે વાંચી તો લે છે પણ જ્યારે પેપર સોલ્વ કરવાના આવે છે ને તો પેપર સોલ્વ કરવાથી લોકો ભાગતા હોય છે, કેમ કે સ્વાભાવિક છે કે પેપર સોલ્વ કરો તો જ્યારે તમે ટેસ્ટ સોલ્વ કરો તો એ લોકોને 30 માર્ક આવતા હોય, 40 માર્ક આવે, 50, શરૂઆતના સ્ટેજમાં આવું થાય કે 50 માર્ક, એના કારણે એ લોકોનો કોન્ફિડન્સ ડાઉન થતું જાય છે અને એના પછી એ લોકો ટેસ્ટ સોલ્વ કરવાનું મૂકી દે છે અને માત્ર ને માત્ર કહું વાંચે જ કરે છે. અને એક આ સૌથી મોટી મિસ્ટેક કહેવાય કે અહીંયા જે આવા સ્ટુડન્ટ હોય ને એ લોકો કહું પછી શું થાય કે એ લોકો 85-90 માર્ક લઈને બેસી જાય છે અને પછી એ લોકો કટઓફથી 5-10 માર્ક રહી જાય છે. જે મેઇન ગેમ છે ને એ કટઓફથી 5-10 માર્કની છે. આ કટઓફથી 5-10 માર્ક કઈ રીતે કવર કરવા, એ કવર કરવા માટે સીધો અને સરળ ઉપાય છે, તમારા મેક્સિમમ પેપર સોલ્વ કરવા પડશે. પેપર સોલ્વ કરવા પાછળનું રીઝન શું, તો તમે આજે દેખો ઓલ ઇન્ડિયા લેવલે જે પણ સારી સારી ઇન્સ્ટિટ્યૂટ છે, એ ચાહે વિઝન હોય, ખાન એકેડેમી હોય, વાજીરા હોય, શંકર આઈએસ હોય, કે લોકો જે ક્વેશ્ચનોની જે પેટર્ન જે ડિસાઈડ કરી એ યુપીએસસીના સમકક્ષ, નો ડાઉટ યુપીએસસીના ઇક્વલ તો ના જ હોય પણ યુપીએસસીના મોર ઓર લેસ એ લોકો સમકક્ષ એ લોકો ક્વેશ્ચનની પેટર્ન એ લોકો કરતા હોય છે. એના દ્વારા શું થશે કે તમે ખુદ તમારું ઇવોલ્યુશન કરી શકશો જ્યારે પેપર સોલ્વ કરશો, કે તમને કેટલું યાદ રહે છે, પ્લસ તમે કઈ રીતે ક્વેશ્ચનને અટેમ્પ કરો છો બરોબર, અને તમારી ભૂલ ક્યાં થાય છે એ સૌથી ઇમ્પોર્ટન્ટ. તમારી જે ભૂલ છે ને એ તમે જ્યારે પેપર સોલ્વ કરશો ને ત્યારે જ થશે, કેમ કે પેપર જનરલી આપણે બધા જ્યારે સ્વાભાવિક જે એમસીક્યુની એક્ઝામ હોય ને ત્યારે આપણે જ્યારે અંદર એક્ઝામ હોલમાં બેઠા હોય ને આપણે જ્યારે ક્વેશ્ચન એટેમ્પ કરતા હોય તો આપણને એવું લાગે કે આપણે જેટલા પણ એટેમ્પ કર્યા એ બધા સાચા જ હોય છે, પછી બહાર આવીને ત્યારે આપણને ખબર ઓ શીટ કે આપણે આ મિસ્ટેક થઈ ગઈ, કે બીની જગ્યાએ સી કરો કેમ કે આપણને આ સ્ટ્રાઇક થઈ ગયું. તો આ રીતની જે માઇક્રો જે ભૂલ છે ને એ તમે જ્યારે પેપર સોલ્વ કરશો ને ત્યારે જ તમને ખબર પડશે. એટલે મેક્સિમમ પેપર સોલ્વ કરજો. પેપર સોલ્વ કરવાના કારણે જે યુપીએસસીની શું ડિમાન્ડ છે એ ડિમાન્ડને તમે જાણી શકશો અને આ લોકોના જે ક્વેશ્ચનોને આવજો ને યુપીએસસીના પેટર્નના હોવાના કારણે તમને જે પછી જે તમે કોઈ પણ સબ્જેક્ટને વાંચશો, માન લો કે પોલિટીના તમે 10 પેપર સોલ્વ કર્યા, દેટ્સ મીન 10 પેપર સોલ્વ કર્યા પછી તમે જે લક્ષ્મીકાંત વાંચવા બેસો ને તો તમારું જે વાંચવાનું જે આખું નજરિયો હશે ને જે પર્સ્પેક્ટિવ હશે ને આખો ડિફરન્સ ચેન્જ થઈ જાય. પહેલાં ખાલી એમની વાંચે જ હતા કે ભાઈ આ ચેપ્ટર લાવ કોન્સ્ટિટ્યુશન બોડી પર થાય ને પાર્લામેન્ટનું ઉદ્ભવ કઈ રીતે હતું ને એ બધું તમે એમની વાંચે જ હતા, પણ જ્યારે 10 પેપર સોલ્વ કર્યા પછી લક્ષ્મીકાંત વાંચવાનું તો ગેરંટી સાથે કહું કે લક્ષ્મીકાંત તો ઓછા સમયમાં પૂરી થશે. સેકન્ડ કે શું વાંચ્યું છે ને તમને ઓલરેડી ખ્યાલ આવી જશે અને બિટવીન ધ લાઇન્સ ક્વેશ્ચન ક્યાં બને છે. કોઈ પણ એક પેજ વાંચશો ને એક પેજમાં તમને ખબર પડી જશે કે ભાઈ આ પેજમાંથી આટલા આટલા ક્વેશ્ચનો બની શકે, આ રીતના ક્વેશ્ચનનું ફ્રેમ યુપીએસસી કરી શકે. દેટ્સ ઓલ, તમારું માઇન્ડ એ રીતનું ડેવલપ થઈ ચૂક્યું હશે મેક્સિમમ પેપર સોલ્વ કરશો તો. પેપર સોલ્વ બહુ જ જરૂરી છે. પેપર સોલ્વના કારણે તમે
ક્લિયર કરવાના પ્રિલિમમાં ચાન્સીસ વધી જાય છે. તો પેપર સોલ્વ કરો, સ્ટેટિક બુક છે મેક્સિમમ રિવાઇઝ કરો, એનસીઆરટીને ખાસ પકડી રાખો, કેમ એનસીઆરટી છે એ તમને કન્સેપ્ચ્યુઅલી ક્લિયરિટી અપાવે છે. સેકન્ડ કે મેક્સિમમ રિવાઇઝ કરો, ક્વિક જ રેફરન્સ બુક પકડો, એ સિવાય રેફરન્સ બુક પકડવાની જરૂર નથી. કેમકે શું થાય છે કે ઘણી બધી રેફરન્સ બુક પકડશો તો તમારા સોર્સ વધી જશે અને ક્યારે એનું રિવિઝન નહીં થાય અને કન્સેપ્ચ્યુઅલ ક્લિયરિટી નહીં થાય. તો દેટ્સ મીન આટલું કરો. તો દેટ્સ મીન પ્રિલિમ માટેની જે સ્ટ્રેટેજી છે એમાં આપણે ધ્યાન રાખી દીધું. એના પછી શું છે તો કે મેઇન્સ જે છે એ થોડી સબ્જેક્ટિવ છે અને એમાં જે છે ચાર જીએસના પેપર હોય છે, ઓપ્શનના પેપર હોય છે અને કેસેનું પેપર હોય છે. જીએસનું જે જીએસના પેપર હોય છે એમાં તમે જોશો તો જીએસના જે પેપર હોય છે એમાં મલ્ટી ડાયમેન્શન, એ લોકો શું મેઇન ડિસ્ક્રિપ્ટિવ હોય, લોજિકલ ક્વેશ્ચન હોય, એનાલિસિસ એન્ડ સોલ્યુશન અને નેશનલ ઇન્ટરનેશનલ ઘટનાઓ એ લોકો પૂછતા હોય છે. તો આ પ્રકારના જે ક્વેશ્ચનો હોય છે એમાં તમે માર્ક કરો થ્રુ આઉટ જે સ્ટેટિક ડાયમેન્શન છે, હિસ્ટ્રી છે, જિયોગ્રાફી છે, એન્વાયરમેન્ટ છે, એ બધા ક્વેશ્ચનો એક બધા પોર્શન તો પૂછાતા, પ્લસ ઇન્ટરનેશનલ ઘટનાઓ, કરંટ અફેર્સમાં પોલિટીની કરંટની કઈ ઇવોલ્યુશન થઈ, કઈ ઘટનાઓ થઈ, તો એ પ્રકારના ક્વેશ્ચનો પૂછતા છે. આના માટે તમારે એનાલિસિસ કરવું પડશે, તમારો જે વાંચવાનો દાયરો છે, તમારું થિંકિંગ પ્રોસેસ છે ને એ તમારે બ્રોડ કરવું પડે. આ બધું ક્યારે આવે, તમે ડે ટુ ડે ન્યૂઝપેપર વાંચો, ડે ટુ ડે ન્યૂઝપેપરને વાંચો, તમારા સિલેબસ સાથે એ ન્યૂઝપેપરની કઈ ઘટના કનેક્ટેડ છે એને ધ્યાનમાં રાખો અને એનું એનાલિસિસ કરો, તો તમારે જીએસમાં સારું ઇમ્પ્રુવમેન્ટ થઈ શકે છે. આ સિવાય તમારે મેક્સિમમ આન્સર રાઇટિંગ કરવી પડશે. જરૂર નથી કે આન્સર રાઇટિંગ રોજ ચાલુ કરી દેવી, પ્રિલિમ પછી 3 મહિનાનો ઇનફ ટાઈમ મળે છે, ઇનફ ટાઈમમાં તમે આરામથી તમે આન્સર રાઇટિંગની પ્રેક્ટિસ કરી શકો, આરામથી તમે ઓપ્શનલ પર તમારો તૈયાર કરી શકો અને મેઇન્સ સારી રીતે તૈયાર કરી શકો છો. એટલે મેઇન્સ માટે હું અત્યારે જે આ પેઢી જે લોકો આપણે અત્યારે તો પ્રિલિમ ઉપર જ બેઝિકલી કોન્સન્ટ્રેટ કરે અને પ્રિલિમ પૂરી થાય એના પછી તમે આરામથી એક અઠવાડિયાનો ગેપ લો અને પછી મેઇન્સની પ્રિપેરેશન ચાલુ કરી દો, તો એમાં જે રીતના આન્સર રાઇટિંગ છે, જે અલગ અલગ એથિક્સ છે, એસેની પ્રેક્ટિસ છે, એ બધાની પ્રેક્ટિસ બધી ચાલુ કરી દેવી જોઈએ અને આન્સર રાઇટિંગની ચાલુ કરી દેવી જોઈએ. તો એ રીતની મેઇન્સની પણ પ્રિપેરેશન છે અને એમાં પણ કઈ બુકને સોર્સિસ વાંચવાના, તો જનરલી એમાં મોર ઓર લેસ સિમિલર છે, બેઝિક બુક જે તમે પ્રિલિમમાં વાંચી એની જ મેઇન્સમાં વાંચવાની. આ સિવાય જે એથિક્સ છે તો એના માટે તમે લેક્સિકનની બુક આવે છે એથિક્સમાં, તો તમે એ પ્રિફર કરી શકો છો. ઓનલાઈન વિડીયો છે કોઈ પણ એથિક્સના સારા એવા, તો એમાં સબસ્ક્રાઇબ કરીને તમે એડિયો વાંચી શકો છો. એસે માટે શું કરવું, તો એસે માટે મેક્સિમમ તમારે હાઉ ટુ રાઇટ એસે, એસેમાં કયું કન્ટેન્ટ હોવું જોઈએ, તો મેક્સિમમ તમે જ્યાં સુધી એસે લખશો નહીં ત્યાં સુધી એસેમાં તમને પકડ નહીં આવે. એટલે કમસે કમ જે જ્યારે પ્રિલિમ ક્લિયર થાય એના પછી કમસે કમ 20-25 એસે લખવા જોઈએ, તો તમને કંઈ એસે ઉપર પકડ આવશે. દેટ્સ મીન તો એ રીતે એસેની પ્રેક્ટિસ થશે. અને ઓપ્શનલ છે તો ઓપ્શનલ માટે લાઈક મારો ઓપ્શનલ ગુજરાતી લિટરેચર છે, એ રીતે દરેકના અલગ અલગ ઓપ્શનલ. તો ઓપ્શનલમાં કેવું કરવાનું, ઓપ્શનલમાં તમને થ્રુ ડી કહું તો છેલ્લા 5 વર્ષના ક્વેશ્ચનનું તમે એનાલિસિસ કરો ને, તો તમે ઓપ્શનલમાં મોર ઓર લેસ 55-60% યુપીએસસીના ક્વેશ્ચનો ડાયરેક્ટ ને ઇનડાયરેક્ટલી રિપીટ થતા હોય. તમારે ખાલી બસ ધ્યાન રાખવાનું છે યુપીએસસીના પેપરો. તો આખી સ્ટ્રેટેજીમાં શું ઇમ્પોર્ટન્ટ છે, પ્રિલિમ હોય કે મેઇન્સ હોય, કોઈ પણ સ્ટેજ હોય, એક તો સિલેબસ ઉપર તમારી પકડ હોવી જોઈએ, તમને ખ્યાલ હોવો જોઈએ કે સિલેબસ કેટલો છે અને કઈ રીતના અંદર સિલેબસમાં કયા કયા ટોપિક છે, પહેલી શરત. બીજું, મિનિમમ રિસોર્સ રાખો, કોઈ પણ જાતની વધારાની બુક વાંચો નહીં, જેટલું મિનિમમ રિસોર્સિસ રાખશો એટલા એક્ઝામ ક્લિયર કરવાના ચાન્સીસ વધી જશે. અને થર્ડ, કરંટ અફેર્સ સાથે તમે અપડેટ રહો, અપડેટ રહેવાનું, કેમકે હવે પછીના હવે જે રીતના યુપીએસસી ક્વેશ્ચનો પૂછતા હોય એમાં મોર ઓર લેસ મેઇન્સમાં તો કરંટ અફેર્સનું વેટેજ એ લોકો વધારે રાખતા હોય છે, પણ પ્રિલિમમાં પણ એ લોકો કરંટ અફેર્સનું વેટેજ રાખતા હોય. દેટ્સ ઓલ કે જોયું આપણે કે પ્રિલિમની એક્ઝામની પ્રિપેરેશન કઈ રીતે, તો ફરી એકવાર હું તમને કહી દઉં, એનસીઆરટી બેઝિક કન્સેપ્ચ્યુઅલ ક્વેશ્ચનો ખાસ વાંચો, ખાસ કન્સેપ્ટ ક્લિયર કરો, એને એપ્લાઇડ બેઝ ક્વેશ્ચનો પૂછતા હોય છે એટલે કન્સેપ્ટ તમારા ક્લિયર હોવા જોઈએ. સેકન્ડ કે તમે મેક્સિમમ પેપર સોલ્વ કરો, પેપર સોલ્વ કરવાથી જ પ્રિલિમમાં મીન્સ કે કરવું જરૂરી છે, તો જ તમે પ્રિલિમની ક્વેશ્ચનની ડિમાન્ડ સમજો અને પ્રિલિમ ક્લિયર કરવાના ચાન્સ વધી શકશે. અને થર્ડ કે મેક્સિમમ રિવાઇઝ કરો, કોઈ નોટ્સ બનાવવાની આવશ્યકતા છે નહીં, માર્કેટમાં બધી જ નોટ્સ અવેલેબલ છે, તો એના આધાર ઉપર તમે આરામથી આ રીતે પ્રિલિમને ક્લિયર કરી શકશો. તો આ રીતનાની સ્ટ્રેટેજી રહેશે.